नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ विडियो में आपणे जे राज्य सरकार नो गरवी 2.0 पोर्टल छे तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियो नो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आज नो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात सरकारना गरवी 2.0 पर दस्तावेजनी नोंधणी माटे रजिस्ट्रेशन करी अने त्यार पछी दस्तावेज माटेनी अपॉइंटमेंट कई रीते बुक करवी ते अंगेनी स्टेप बाय स्टेप संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळवीशुं। तो विडियोने छेले सुधी जोता रहेजो जेथी करी अने गरवी 2.0 पर दस्तावेज नोंधणी अंगेनी प्रोसेस विशे तमने माहिती मळी जाय। तो हवे आपणे आगळनी विगतो जोता जईए। नागरिकोना लाभार्थे गुजरात सरकारे डिजिटलना माध्यम द्वारा सब रजिस्ट्रार कचेरीमां रजू थता दस्तावेजोना रजिस्ट्रेशन माटे ऑनलाइन डेटा एंट्री, ऑनलाइन पेमेंट तथा अपॉइंटमेंट लेवानी प्रक्रिया खूब ज सरळ बनावी दीधी छे। हवे कोईपण जातना मध्यस्थीनी मदद विना, वधाराना नाणा के समय खर्च कर्या विना અને સંપૂર્ણ પારદર્શિતા સાથે આપ દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આપની અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ લઈ અને દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌપ્રથમ garvibeta.gujarat.gov.in વેબસાઇટ ખોલી લેવાની રહેશે। વેબસાઇટ ઓપન થતાં ઉપર મેન્યુ બારમાં તમને રજિસ્ટ્રેશનનું મેનુ જોવા મળશે। તેના ઉપર ક્લિક કરી અને સિટીઝન એપ્લિકેશનના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે। સિટીઝન એપ્લિકેશનના સબ મેનુ ઉપર ક્લિક કરતાં એક લોગિન પેજ ખુલી જશે। જો આ વેબસાઇટ પર તમારું એકાઉન્ટ બનેલું હોય તો યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થવાનું રહેશે। પણ જો તમે પહેલીવાર જ એકાઉન્ટ બનાવી રહ્યા હોય તો ક્રિએટ ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરવાથી એક વર્ચ્યુઅલ અરજીનું ફોર્મ ખુલી જશે, જેમાં આપેલા વિકલ્પો જેવા કે ઇન્ડિવિડ્યુઅલ, એડવોકેટ, બિલ્ડર આ વગેરેમાંથી તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી નામ, સરનામાની અન્ય વિગતો દાખલ કરી લેવાની રહેશે। સિલેક્ટ આઈડી પ્રૂફમાં તમને વિકલ્પો જોવા મળી જશે। તમે જે આઈડી પ્રૂફ સાથે લાવ્યા હોય તે આઈડી પ્રૂફ સિલેક્ટ કરી અને તેનો નંબર ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી તમને અનુકૂળ યુઝરનેમ પસંદ કરી તમારો પાસવર્ડ સેટ કરી અને ત્યાર પછી કેપ્ચા દાખલ કરી અને માહિતી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારું એકાઉન્ટ બની ગયું છે એટલે ફરીથી લોગિન પેજ ઉપર જઈ અને તમારું આઈડી અને પાસવર્ડ ટાઈપ કરી અને લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થઈ ગયા પછી આ પ્રમાણેનું પેજ જોવા મળશે, જેમાં તમારે દસ્તાવેજની નોંધણી માટે પ્રી રજિસ્ટ્રેશન ફોર ન્યૂ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરતાં દસ્તાવેજની નોંધણી માટેના આ પ્રમાણેના વિકલ્પો જોવા મળશે, જેમાં નવી અરજી માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી સૂચનાઓનું પેજ જોવા મળશે, જેને વાંચી અને સમજી ત્યાર પછી આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એ બટન ઉપર ક્લિક કર્યા પછી જે પેજ ખુલે તેમાં તમારે પ્રાથમિક વિગતો ભરવાની રહેશે અને આ વિગતો દસ્તાવેજ જે ભાષામાં લખાયેલી હોય તે ભાષામાં ભરવાની રહેશે। ત્યાર પછી તમારે દસ્તાવેજનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે અને તે સિલેક્ટ કરી લીધા પછી તેનો પેટા પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયાથી તારીખ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો ખાસ ધ્યાન રહે કે જે પાર્ટીની સંખ્યા લખેલી હશે તેટલા જ નામ તમને દાખલ કરવા દેશે। બધી જ વિગતો ભરી લીધા પછી સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે રજૂ કરનાર, વેચાણ આપનાર પક્ષકારની વિગતો દાખલ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ડ્રોપડાઉનમાંથી ટાઈપ ઓફ પર્સન સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેમાં તમારે જે પ્રકાર લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ એડ્રેસ, ઉંમર અને સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યારબાદ રાજ્ય પસંદ કરવાનું છે, જિલ્લો પસંદ કરવાનો રહેશે। તો જિલ્લો પસંદ કરી લીધા પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી પિનકોડ નંબર દાખલ કરી રિલિજિયન અને જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી ઓક્યુપેશન સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી આધાર કાર્ડ નંબર નાખી અને જો 10 લાખથી વધારેનું ટ્રાન્ઝેક્શન હોય તો તમારું પાન કાર્ડનું આઈડી સિલેક્ટ કરવાનું રહેશે અને પાન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે।
तो अहीं सिलेक्ट करेल आईडी प्रूफनी नकल दस्तावेज वक्ते तमारे साथे राखवानी रहेशे। जो एक करता वधु पक्षकार होय तो प्रथम पार्टीनी विगत सेव करी अने त्यार पछी न्यू बटन उपर क्लिक करी अने एक पछी एक तमाम व्यक्तिनी विगतो आ प्रमाणे दाखल करवानी रहेशे। आज मुजब वेचाण आपनारनी विगतो सेव करी लीधा पछी खरीदनारनी विगतो दाखल करवानी रहेशे। आपनार अने खरीदनारनी विगतो सेव करी लीधा पछी ओळखाण आपनारनी विगतो सेव करवानी रहेशे। तमाम पक्षकारोनी एंट्री थई गया पछी तेनो प्रीव्यू जोई शकाशे। जो कोई पक्षकारनी विगत खोटी लखायेली होय तो तेना नाम सामे रहेल एडिट अथवा तो डिलीट बटन उपर क्लिक करी अने तेमां फेरफार करी शकाशे। दस्तावेज मुजब जो कोई पक्षकारनी विगत रही गयेली होय तो अहीं प्राइमरीनुं जे बटन छे तेना उपर क्लिक करी अने तेना उपर जई जे संख्या छे ते वधारी अने त्यार पछी तेनी विगतो एड करी शकाय छे। पक्षकारनी विगतोनी खराई करी लीधा पछी नेक्स्ट बटन उपर क्लिक करी मिलकतनी विगतो जेम के प्रॉपर्टी टाइप जिलो तालुको गाम सिलेक्ट करी लेवानुं रहेशे अने त्यार पछी तेनो जे प्रॉपर्टीनो प्रकार सिलेक्ट करी लेवानो रहेशे। सर्वे नंबर ब्लॉक नंबर सिटी सर्वे नंबर तथा वेचाणथी जे क्षेत्रफळ होय ते चौरस मीटरमां लखी अने त्यार पछी इंडेक्स 2 नी जे डिटेल छे तेमां सुधारा वधारो करी अने सेव बटन उपर क्लिक करी देवानुं रहेशे। सेव करेली मिलकतोनुं प्रीव्यू जोई अने त्यार पछी जो तेमां कोई फेरफार जणाय तो तेनी सामे रहेल एडिट बटन उपर क्लिक करी अने तेमां सुधारो वधारो करी शकाय छे। मिलकतनी विगतो सेव करी लीधा पछी सब रजिस्ट्रार कचेरी सिलेक्ट करवानी रहेशे। तो ते ड्रॉप डाउन लिस्टमांथी तमारा गाम मुजब जे सब रजिस्ट्रार कचेरी लागू पड़ती हशे ते जोवा मळी जशे। जे सिलेक्ट करी अने त्यार पछी सेव बटन उपर क्लिक करी देवानो रहेशे। त्यार पछी दस्तावेज रजू करनार पक्षकारनुं नाम सिलेक्ट करी अने त्यार पछी तेनुं मेल आईडी अने मोबाइल नंबर दाखल करवानो रहेशे जेथी करी अने दस्तावेज अंगेनी विगतो तेमां मेल अने SMS थई शके। तो मित्रों अहीं दस्तावेजना कया स्टेजे छे ते जाणवा माटे मेल आईडी दाखल करवुं फरजियात छे जेथी करी अने तमने जाण थई शके। आ विगतो तमारा रजिस्टर्ड ईमेल अने मोबाइल नंबर पर मोकलवामां आवशे। त्यार पछी सेव प्रेजेंटर पार्टीनुं बटन दबावो। એ દબાવતા જ રજૂ કરનાર પક્ષકારની વિગતોનું પ્રિવ્યૂ જોવા મળી જશે અને જો જરૂર જણાય તો અહીંયા ડિલીટનું બટન દબાવી અને તેમાં જરૂરી ફેરફાર કરી શકાય છે। આમ રજૂ કરનાર પક્ષકારની વિગત પછી પેમેન્ટની ચૂકવણી કરનાર પક્ષકારની વિગત દાખલ કરવાની રહેશે જે નામ ઈ ચલણમાં પ્રિન્ટ થશે। પેમેન્ટની ચૂકવણી કરનાર પક્ષકારની વિગતો જોઈ શકાશે તથા તેમાં ટેબલના પહેલા જ ખાનામાં આવેલા ડિલીટના બટન ઉપરથી ક્લિક કરી અને તેમાં ફેરફાર પણ કરી શકાશે। ત્યારબાદ અવેજની રકમ બજાર કિંમત અને જો મિલકતની માર્કેટ વેલ્યુ તમારે જાણવી હોય તો વેબસાઇટના હોમ પેજ પર ઓનલાઈન સર્વિસીસના મેનુમાં માર્કેટ વેલ્યુનો ઓપ્શન છે જેના દ્વારા તમે મિલકતની માર્કેટ વેલ્યુ જાણી શકો છો। જે દસ્તાવેજની નોંધણી કરવાની છે તેના પાનાની સંખ્યા અને ત્યાર પછી એન્ડોર્સમેન્ટ પેજ ઓછામાં ઓછા 5 લખી અને ત્યાર પછી વિગતો સેવ કરવાની રહેશે। પરંતુ જો લેનાર વ્યક્તિ કે વ્યક્તિઓ મહિલા હોય તો રજિસ્ટ્રેશન ફીમાં 1% માફીની જોગવાઈ સરકાર દ્વારા 11 જૂન 2004 કરવામાં આવેલી છે। નોંધણી ફી માટે રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી ફરજિયાત ઓનલાઈન કરવાની રહેશે તથા સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી ઈ પેમેન્ટ અથવા તો અન્ય વિકલ્પો દ્વારા કરી શકાશે। ચૂકવવાપાત્ર રકમ અંગેની વિગતો ચકાસી નિયમો અને શરતો સાથે સંમત થઈ અને ત્યાર પછી પેમેન્ટ કન્ફર્મ કરતા પહેલાં પ્રિવ્યૂ પાર્ટી અને પ્રિવ્યૂ પ્રોપર્ટીની વિગતો જોઈ ચકાસી અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પેમેન્ટ માટે સાયબર ટ્રેઝરીના પોર્ટલ ઉપર માગ્યા મુજબની વિગતો ભરી અને ફી ભરવાની રહેશે। ચૂકવણી કરેલ ફીની વિગતો નીચે દર્શાવ્યા મુજબ જોઈ શકાશે તથા તેને પ્રિન્ટ કરી શકાશે। એ જ ભરપાઈ કરેલ ફીના ઈ ચલણની પ્રિન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ સાથે રજૂ કરવાની રહેશે। ત્યારબાદ દસ્તાવેજ નોંધણી માટે અપોઇન્ટમેન્ટની તારીખ પસંદ કરી ઉપલબ્ધ ટાઈમ સ્લોટ પસંદ કરી અને ત્યાર પછી બુક ટાઈમ સ્લોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। પ્રિન્ટ અપોઇન્ટમેન્ટ શેડ્યુલ ઉપર ક્લિક કરી અને તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે।
तथा दस्तावेज नोंधणी समये सब रजिस्ट्रार कचेरीमां रजू करवानी रहेशे अने ते रजू करवाथी तमारा दस्तावेजनुं रजिस्ट्रेशन सरळताथी थई जशे। साथे ज तमारा दस्तावेजनी कार्यवाहीनी विगतो तमारा रजिस्टर्ड मोबाइल नंबर अने ईमेल एड्रेस उपर मळती रहेशे। तो मित्रों आ प्रमाणे गरवी 2.0 नी वेबसाइट पर रजिस्ट्रेशन करी अने अपॉइंटमेंट बुक करी तमारा दस्तावेजनी नोंधणी एकदम सरळताथी करी शको छो। तो मित्रों जो आ माटे वधु विगतनी जरूर होय तो आपणने कोईनी विगत मळशे तो अलगथी एक विडियो बनावीशुं। तो मित्रों आशा राखू के गरवी 2.0 पर रजिस्ट्रेशन कई रीते करवुं तथा अपॉइंटमेंट कई रीते बुक करवी तेना विशेनी संपूर्ण माहिती आपने ख्याल आवी गयो हशे। आ उपरांत मित्रों जमीन रेकॉर्ड, दाखलाओ, सरकारी योजनाओ, सरकारी भर्ती, आधार कार्ड अने बीजी घणी बधी अन्य उपयोगी माहिती माटे आपणी वेबसाइट trickgujarati.com नी मुलाकात लेता रहेजो। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।